નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશ્વ વિજ્ઞાન પ્રકરણ નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો અગાઉ જે પ્રમાણે આપણે વાત કરી હતી આ પ્રકરણની અંદર મિત્રો કે આપણે અગત્યના કયા કયા મુદ્દા ભણવાના છે એને અનુલક્ષીને આજે આપણે આ પ્રકરણના અંત તરફ જઈ રહ્યા છે કે જેની અંદર છેલ્લા મુદ્દાનો આપણે અભ્યાસ કરી રહ્યા છે સાબુ અને પ્રક્ષાલકો અગાઉના જે મુદ્દા હતા આપણે ચર્ચા કરી ગયા કાર્બનમાં બંધન સહસંજક બંધનો અભ્યાસ કર્યો જે કાર્બન છે એ શર્વતોમુખી સ્વભાવ ધરાવે છે કે જેની અંદર આલ્કે નાલકીન નાલ્કાન વિશે વાત કરી હતી એની અંદર બ્યુટેન અને પેન્ટેનના સમઘટકોની પણ વાત કરી હતી મિત્રો કે જેની અંદર એ પ્રશ્ન આપણા માટે અગત્યનો હતો ત્યાર પછી આપણે જે સાબુ છે એ સાબુના જે અણુબંધારણ છે એની અંદર કયા કયા ઘટકો રહેલા છે એ ઘટકો વિશે પણ આપણે વાત કરી હતી કે જેની અંદર અધ્રુવીય ભાગ કે જેને આપણે જળ વિરાગી કહ્યું હતું કે જેને આપણે પૂંછડી તરીકે કહ્યું હતું કે જે મેલ કે ડાક પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને બીજા ભાગની વાત કરી હતી આપણે ધ્રુવીય ભાગ કે જેને કહ્યું હતું આપણે કે જળ અનુરાગી ભાગ કે ઋણ ભાર્ય ભાગ હતો અને એ પાણીના અણુઓ પ્રત્યે આકર્ષણ ધરાવે છે કે જેને આપણે શીર્ષ કહ્યું હતું ટૂંકમાં પૂંછડી અને શીર્ષ દ્વારા આપણે એ જે સાબુનું અણુબંધારણ છે એની વાત કરી હતી અને એની અંદર એમ કહ્યું હતું મિત્રો કે જે આપણે ધોવાનો સાબુ વાપરીએ છીએ એની અંદર સોડિયમ ક્ષાર છે અને જે નાવાનો સાબુ છે એ નાવાના સાબુની અંદર પોટેશિયમ ક્ષાર હોય છે ટૂંકમાં સાબુ એક પ્રકારના ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે એના વિશે અભ્યાસ કરી તો આજે મિત્રો આપણે પ્રક્ષાલકો એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે તો એ પ્રશ્ન આપણી પાસે આ છે કે પ્રક્ષાલકો વિશે ટૂંકનો લખો તો પહેલાંમાં પહેલું મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રક્ષાલકો એટલે શું તો આપણી પાસે કોઈ વસ્તુ હોય કોઈ કપડું હોય એની સપાટી પર જ્યારે મેલ ચોટેલો હોય એ મેલને દૂર કરવા માટે જે વપરાતા રાસાયણિક પદાર્થો છે એ પદાર્થોને શું કહેવામાં આવે છે પ્રક્ષાલકો વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને આપણે શું કહીશું પ્રક્ષાલયશું કહીશું અગાઉ આપણે સાબુની બનાવટ આપણે ભણી ગયેલા મિત્રો કે સાબુની બનાવટની અંદર આપણે જોયું હતું આપણી પાસે બે ભાગ હતા અધ્રુવીય અને ધ્રુવીય એકચ્યુઅલી જે સાબુ છે એ સાબુની બનાવટની અંદર આપણે જોઈએ તો વનસ્પતિ તેલ કે પ્રાણી ચરબીનો પણ ઉપયોગ કરવામાં આવે છે કેવી રીતના એ તમારે અગિયારમાં ધોરણની અંદર મિત્રો ભણવાની અંદર આવશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પ્રક્ષાલકો બરાબર પ્રક્ષાલકોની અંદર આપણે વાત કરીએ કે વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને આપણે પ્રક્ષાલકો કહીએ છીએ તો પ્રક્ષાલકોનો અણુ અહીંયા દર્શાવે છે જુઓ મિત્રો રાસાયણિક રીતે જોઈએ તો આ જે પ્રક્ષાલકો છે એ લાંબી શૃંખલા ધરાવે છે આ રીતના આખી લાંબી એની શૃંખલા હોય છે એ સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડના હોય અથવા બ્રોમાઇડના હોય કે એમોનિયમના હોય એક પ્રકારના ક્ષાર છે આ જે પ્રક્ષાલકોનો અણુ છે એ રાસાયણિક રીતે એક લાંબી શૃંખલા ધરાવે છે અને એની અંદર પ્રક્ષાલકનો જે અણુ છે એની અંદર એસઓ થ્રી માઇનસ ને એને પ્લસ સલ્ફોનેટ જેને કહીએ છીએ આપણે રાસાયણિક રીતે જે ડિટર્જન્ટ છે એ ડિટરજન્ટ કાર્બનિક કાર્બનિક સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે આપ જે પ્રક્ષાલકો શબ્દો વાપરીએ છીએ ને એ જ મિત્રો આપણી પાસે ડિટરજન્ટ ફરી પાછા સમજી લેજો પ્રક્ષાલકો બીજું કશું જ નથી આપણે જે પાવડર વાપરીએ છીએ એ જ ડિટરજન્ટ રાસાયણિક રીતે ડિટર્જન્ટ કાર્બનિક સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે કે જેને આપણે અહીંયા આગળ શ્યાના દ્વારા દર્શાવે છે એસઓ થ્રી એન એ સલ્ફોનેટ સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે આપણે જોયું હતું સીડબલ ઓ એનએ ક્રિયાશીલ સમૂહ હતો જ્યારે ડિટર્જન્ટની અંદર એસઓ થ્રી માઇનસ એનએ પ્લસ સાબુના અણુની અંદર સી ડબલ ઓ માઇનસ અને એનએ પ્લસ હતો આ ખાસ યાદ રાખજો એ ગુના પ્રશ્ન માટે મિત્રો કે ડિટર્જન્ટના અણુની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે તો ડિટરજન્ટના અણુની અંદર એસઓ થ્રી માઇનસ એનએ પ્લસ અથવા એસઓ થ્રી એનએ સલ્ફોનેટ જ્યારે સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે સી ડબલ ઓ એનએ હોય છે તો આ જે ડિટર્જન્ટ છે અથવા પ્રક્ષાલક છે એ પ્રક્ષાલકોના વિસ્તારિત છેડા કઠિન પાણીમાં હાજર રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય એટલે કે અવક્ષેપ બનાવતા નથી જે દ્રાવ્ય ક્ષાર રૂપે હોય છે કેમ કઠિન પાણીની અંદર આ અસરકારક રહેલી છે મિત્રો સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ આપણે શેમ્પુ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે એકચ્યુઅલી આ જે ડિટરજન્ટ છે ને મિત્રો એ ડિટર્જનની પ્રક્ષાલન પ્રક્ષાલનની અસર સાબુ કરતાં વધુ અસરકારક છે એ પણ આપણે નીચે પ્રશ્નની અંદર અભ્યાસ કરીએ છીએ પણ જ્યારે પ્રક્ષાલકો વિશે ટૂંકનો જ લખો તે વખતે મિત્રો તમારે આટલું લખવાનું છે કે વસ્તુની સપાટી પર ચોટેલા મિલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને પ્રક્ષાલકો કહે છે એક્ચુલી પ્રક્ષાલક શું છે તો લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે અને અહીંયા આગળ જે આપણને આકૃતિમાં દર્શાવ્યો છે આ એ આકૃતિ દોર દેવાની મિત્રો અને આ જે પ્રક્ષાલકનો અણુ છે એ અણુની ઉપરના ભાગની અંદર સલ્ફોનેટ એટલે કે એસઓ થ્રી એને પ્રક્ષાલક છે એસઓ થ્રી ને એને પ્લસ દર્શાવી દેવાનો અને અહીંયા જે આ રીતના મુદ્દા લખ્યા છે એટલા મુદ્દા લખવાના પ્રક્ષાલકો વિશે ટૂંકનો જ લખો ખાસ અગત્યનો પ્રશ્ન એ કઠિન પાણીમાં અસરકારક રહે છે એટલે કે સારું કાર્ય આપે છે સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે હવે આપણે અગત્યની વાત કરીએ મિત્રો આ આપણા પ્રક્ષાલકો છે જો બજારની અંદર જુદી જુદી જાતના પ્રક્ષાલકો મળે છે ડિટર્જન્ટ પાવર બરાબર એરિયલ છે રીજ છે સર્ફ એક્સેલ છે ટાઈડ છે બરાબર કયો વાપરવો એ આપણે નક્કી કરવાનો છે મિત્રો આપણે સ્કીન આધારે આપણા કપડાના આધારે કયો પાવડર ક્યારે વાપરવાનો એ આપણે નક્કી કરવાનો છે અહીંયા એક પ્રશ્ન આપણી પાસે આવો છે મિત્રો કે સાબુ અને ડિટરજન્ટમાં કોણ વધુ અસરકારક પ્રક્ષાલક છે હવે કમ્પેરિઝન આવી મિત્રો અહીંયા આગળ અહીંયા આગળ આપણી પાસે કમ્પેરિઝન આવી કે સાબુ અને ડિટર્જન્ટ લઈએ તો આ સાબુ અને ડિટરજન્ટમાં કોણ સારું પરિણામ આપે છે શા માટે સાબુ કરતાં ડિટરજન્ટનો ઉપયોગ કેમ વધ્યો છે મિત્રો કારણ શું એનું બરાબર સાબુ અને ડિટરજન્ટ પૈકી ડિટરજન્ટ એટલે કે પાવડર આપણો પ્રક્ષાલકો વધારે અસરકારક છે કેમ આવું આની પાછળનું કારણ શું તો ડિટરજન્ટની પ્રક્ષાલન અસર સાબુ કરતાં વધારે છે અસરકારક છે કેમ કારણ કે કઠિન પાણીમાં રહેલા સીએ પ્લસ ટુ આ બે અગત્યના છે મિત્રો જે કઠિન પાણી હોય ને એ કઠિન આપણી પાસે પાણીના બે પ્રકાર મિત્રો કઠિન પાણી અને નરમ પાણી તો કઠિન પાણીમાં રહેલા સીએ પ્લસ ટુ અને એમ પ્લસ ટુ જેવા ધાતુ આયનો ડિટરજન્ટ સાથે અવક્ષેપ પામતા નથી બરાબર બરાબર સમજી લેજો પરંતુ દ્રાવ્ય ક્ષારો રૂપે હોય છે તે દ્રાવણમાં રહેલા હોવાથી પ્રક્ષાલન માટે જરૂર કરતા વધારે પ્રમાણમાં ડિટર્જન્ટ વપરાતો નથી જ્યારે સાબુની અંદર શું થાય છે બગાડ થાય છે મિત્રો જે ડિટર્જન્ટની પ્રક્ષાલન અસર છે એ સાબુ કરતાં વધુ અસરકારક છે કેમ કારણ કે કઠિન પાણીની અંદર આ જે સી એ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ જેવા ધાતુ આયનો છે એ ડિટરજન્ટ સાથે અવક્ષેપ પામતા નથી જ્યારે ધાતુ આયનો સાબુ સાથે પ્રક્રિયા કરે ને તો અવક્ષેપ પામે અવક્ષેપ પામે એટલે બહાર નીકળે એટલે સાબુનો વ્યય થાય બગાડ થાય જોજો તમે આપણે સાબુ ઘસીએ તો એ સાબુ સાથે પ્રક્રિયા કરીને આ ધાતુ આયનો શું થાય અવક્ષેપ આપે કયા કયા એ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ ક્યારે સાબુ વાપરીએ ત્યારે એ અવક્ષેપ આપે એટલે વ્યય થાય છે પણ જ્યારે ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ તે વખતે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ મીન્સ કે સીએ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ જેવા ધાતુ આયનો ડિટર્જન્ટ સાથે અવક્ષેપ પામતા નથી તો શું દ્રાવ્ય ક્ષારો રૂપે હોય છે પરંતુ તે દ્રાવ્ય ક્ષારો રૂપે હોય છે તે દ્રાવણમાં રહેતા હોવાથી પ્રક્ષાલન માટે જરૂર કરતા વધારે પ્રમાણમાં ડિટર્જન્ટ વપરાતો નથી જુઓ નીચે લખ્યું છે મિત્રો અહીંયા આગળ કે ડિટર્જન્ટ જે છે એ સી એ પ્લસ ટુ અને એમજી પ્લસ ધાતુ એનો સાથે અવક્ષેપ આપતા નથી જ્યારે સાબુ શું કરે છે અવક્ષેપ આપે છે જ્યારે ડિટરજન્ટની અંદર એ દ્રાવ્ય ક્ષારો આપે છે આ કારણે ડિટરજન્ટનો બગાડ થતો નથી પરિણામે સાબુની સરખામણીમાં ડિટરજન્ટ ઓછો વપરાય છે અને એના જ કારણે મિત્રો સાબુ કરતાં ડિટર્જન્ટનો વપરાશ વધ્યો છે સાબુ અને ડિટરજન્ટની જે પ્રક્ષાલન વિધિ છે એ સમાન હોય છે સાબુ ઘસીને કપડા પરથી મેલ દૂર કરે છે જ્યારે ડિટર્જન્ટ આપણે જોજો આપણા ઘરે આપણી બહેન કે મમ્મી જ્યારે કપડાં સાબુની અંદર બોરવાના હોય તો તે વખતે પાણીની અંદર એ જે ડિટરજન્ટ છે પ્રક્ષાલક જે પાવડર છે એને નાખીને ખૂબ ઉમેરતા હોય છે તો ત્યાં આગળ એ પ્રક્રિયા થતી હોય છે મિત્રો અને આ જે સીએ પ્લસ ટુ છે અને એમજી પ્લસ ટુ છે એ ધાતુ આ એનો સાથે ડિટર્જન્ટની અંદર અવક્ષેપ આપતા નથી તો શું કરે છે એ લોકો આ ખાસ મુદ્દો અગત્યનો છે મિત્રો દ્રાવ્ય ક્ષારો આપે છે અને આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી પરિણામે સાબુની અંદર એ પ્રક્રિયા કરી અ અવક્ષેપ આપે છે એટલે સાબુને શું થઈ જાય મિત્રો બગાડ થઈ જાય છે સાબુ અને ડિટર્જન્ટના અણુના અંદા બંધારણના બે જ ભાગ ફરી પાછા યાદ કરી લઈએ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે કે જેને આપણે ટેલ કહ્યું અધ્રુવીય પૂંછડી અધ્રુવીય પૂંછડી શું કરે છે તો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતી નથી તે મેલ કે ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે જ્યારે જે ઋણ ભાગ હતો એ પાણીના અણુઓ પ્રત્યે આકર્ષણ ધરાવે છે કે જેને આપણે શીર્ષ કહ્યું હતું જે અધ્રુવીય ભાગ છે એ મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે તો નથી અને ધ્રુવીય ભાગ પાણી મારે છે કારણ કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે જે ધ્રુવી ભાગ છે એ પાણી મારે છે કારણ કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને ડાઘની ફરતે જે ગોળાકાર સ્વરૂપે ગોઠવાયેલી રચના છે એને આપણે મિત્રો શું કહ્યું કહી કહ્યું અને એની અંદર પણ આપણે બે ભાગ જોયેલા ધ્રુવીય અને અધ્રુવીય તો સાબુ અને ડિટરજન્ટ છે એની અંદર વધુ અસરકારક જોઈએ તો કોણ છે ડિટરજન્ટ છે પાવડર છે પ્રક્ષાલકો છે કારણ કે ડિટરજન્ટ એ સી એ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ આ ખાસ યાદ રાખજો મિત્રો આના જ ગુણો હોય છે પરીક્ષામાં વિધાનના સીએ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે જ્યારે કઠિન પાણીમાં સીએ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ ધાતુઆયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપી દે છે પરિણામે સાબુનો ત્યાં આગળ બગાડ થાય છે વ્યય થાય છે માટે સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે આ ખાસ અગત્યનું કારણ છે મિત્રો પરીક્ષા માટે આપણે તૈયાર કરી નાખવાનું છે તો અહીંયા જુદી જુદી પ્રકારના ડિટર્જન્ટ મીન્સ કે પ્રક્ષાલકો દર્શાયેલા છે બજારની અંદર મળે છે ત્યાર પછીનો એક પ્રશ્ન આવો છે કે શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહીં આપણે હમણાં વાત કરી કે પાણીના બે પ્રકાર એક કઠિન પાણી અને બીજું નરમ પાણી બરાબર તો કે ના બરાબર સમજો મિત્રો અહીંયા આગળ આપણને એમ કહ્યું છે કે પ્રક્ષાલકોનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહીં તો કે ના કેમ તો કારણ કે પ્રક્ષાલક જે છે પાવડર જે છે એ કઠિત અને નરમ એ બંને પ્રકારના પાણીમાં ફીણ ઉત્પન્ન કરે છે આપણે પ્રક્ષાલકનો ઉપયોગ કરી કોઈ દિવસ ચકાસી શકીએ નહીં કે પાણી કઠિન છે કે નહીં કારણ કે પ્રક્ષાલક જે છે એટલે કે ડિટરજન્ટ જે છે એ કઠિત અને નરમ એ બંને પ્રકારના પાણીની અંદર ફીણ ઉત્પન્ન કરે છે ત્યાર પછીનો બીજો એક નાનો પ્રશ્ન જોઈ લઈએ કે લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જુદી પદ્ધતિ વાપરે છે કપડા ધોવા માટે બરાબર પ્રશ્ન અહીંયા આગળ આપણી જોડે આવો છે મિત્રો કે લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિનો શું કરે છે ઉપયોગ કરે છે જો જો ધોબી લોકો કઈ રીતના કપડાં ધોતા હશે આપણા ઘરે આપણી બેન કે મમ્મી જે કપડાં ધોએ છે જુદી રીતે ધોતા હોય છે તો સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી સાથે પછાડે છે બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને આપણે વોશિંગ મશીનમાં શોભિત કરે છે એટલે ખૂબ જોરથી હલાવે છે તો સાફ કપડાં મેળવવા માટે તેને રગડવાની જરૂર શા માટે પડે છે આપણા ઘરે કોઈ વખત ગોદડી કે ચાદર ધોતા હોય તો બેન મમ્મી બંને બાજુ પકડી અને આમ ગોર ગોર ફેરવે છે કોઈ ઉપર ધૂકેણા મારે છે કોઈ પાવડી સાથે પછાડે છે કોઈ સાબુ મેર્યા પછી કપડાં પથ્થર સાથે પછાડે છે ખાસ કરીને ધોબીકાટ પર એવું જોવા મળે છે તો શા માટે આ બધી ક્રિયાઓ જરૂર છે મિત્રો કરવાની એના વગર સીધે સીધો મેલ કપાતો નથી તો કે ના જો સાબુ છે એ સાબુ પાણીનું શું કરે છે મિત્રો પુષ્ટાણ ઘટાડે છે સાબુનો જે અધ્રુવીય વાળ ફરી પાછો જુઓ ધ્રુવી અને અધ્રુવીય વાળ વસ્તુ આવી મિત્રો આ ખાસ યાદ રાખવાનું કે સાબુના જે બે અણુ બંધારણ છે એની અંદર અધ્રુવીય ભાગ કે જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે જળ વિરાગી છેડો હતો જેને આપણે પૂંછડી કહ્યું હતું પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી તો કોના પ્રત્યે મેલ કે ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે જે કપડા પરના મેલ અને તેલના અણુ સાથે આકર્ષાય છે એટલે કયો છેડો આવ્યો મિત્રો આ જળવિરાગી અધ્રુવીય ભાગ જ્યારે બીજો ભાગ હતો જેને આપણે કહ્યું હતું ધ્રુવીય ભાગ કે જેને આપણે શું કહ્યું હતું પૂંછડીવાળો ભાગ તો એ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે કે જેને આપણે શીર્ષ કહ્યું હતું ધ્રુવીય ભાગ પાણી મારે છે કારણ કે તે પાણીના અણુઓ પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને એના જ કારણે આપણે અગાઉના વિડીયોની અંદર જોયું તો મિત્રો કે જે મિસેલ્સની રચના થાય છે એ આના કારણે થાય છે જો અધ્રુવીય અને ધ્રુવીય ભાગ ન હોત તો મિત્રો મિસેલની રચના બનત નહીં ખાસ યાદ રાખજો કે જે આપણી પાસે અદ્રાવ્ય અને દ્રાવ્ય ભાગ એટલે કે અધ્રુવીય ભાગ અને ધ્રુવીય ભાગ જળ વિરાગી અને જળ અનુરાગી આ બે છેડાને કારણે જ મિત્રો જે વર્તુળ આપવા આપણે જે રચના જોઈ હતી કે જેની અંદર એને પ્લસ શીર્ષ તરીકે હતું અને અંદર જે તેલી ડાઘ હતો એ બાજુ આપણે અધ્રુવીય પૂંછડી દર્શાવી હતી કે જેને આપણે મિસાઇલ કહ્યું હતું અને એ મિસાઇલની રચના એને કારણે જ થાય છે મિત્રો અને આ જે મિસેલ કપડાં છે એ કપડાં પરથી દૂર કરવા માટે આપણે એને શું કરવું પડે છે તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે જુદી જુદી જગ્યાએ એને રગડવાની જરૂર પડે છે એનું કારણ આ છે કે જે મિસાઇલ કપડાં પરથી દૂર કરવા માટે રગડવાની શું થાય છે મિત્રો જરૂર પડે છે તો અહીંયા આગળ શા માટે રગડવાની જરૂર પડે છે શા માટે કપડાં સાફ કરવા માટે પછાડવા પડે છે ભ્રષ્ટિ ઘસવા પડે છે તો એનું કારણ આ તો જે મિસેલ્સની રચના થાય છે દ્રાવ્ય અને અદ્રાવ્ય અદ્રુવી અને ધ્રુવીય જે ભાગ છે અને એના કારણે એ કપડા પરથી જે મેલ છે એને દૂર કરવા માટે એને રગડવાની જરૂર છે અને એ પ્રક્રિયા કોણ કરે છે જે મિસાઇલ્સની રચના થાય છે એ કરે છે મિત્રો તો અહીંયા આગળ આપણા પ્રકરણની અંદર મિત્રો અંત કર્યો આજે આપણે કે જે છેલ્લો પ્રશ્ન હતો અગત્યનો કે જેને આપણે શું કહ્યું હતું સાબુ અને પ્રક્ષાલકો જે આ સાબુ અને પ્રક્ષાલકોની વાત કરી હતી મિત્રો એની વાત કરી આપણે કે જે અગત્યનો પ્રશ્ન છે તો એ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર જે વિજ્ઞાનનો તમને મેં જુદો ચોપડો બનાવવાનું કહ્યું છે એની અંદર મોસ્ટ આઈએમપી તરીકે એ સાબુ અને પ્રક્ષાલકોવાળા બંને પ્રશ્નો લખી દેવાના તો અહીંયા આગળ આપણે કાર્બન અને તેના સંયોજનોનું પ્રકરણ પૂર્ણ થાય છે આ સિવાય તમને જે પીડીએફ મળી છે દરેક પ્રકરણની ખાસ કરીને આ જે એકમ કસોટી ચાર છે એને અનુલક્ષીને જે આપણી પાસે પ્રકરણ હતા એ દરેક પ્રકરણની પીડીએફ ફાઇલ મેં તમને મોકલી આપી છે મિત્રો તો એ તમારે વિજ્ઞાનના ચોપડાની અંદર ખાસ લખી નાખવાનું કારણ કે જ્યારે એસએસસી બોર્ડની એક્જામ આવશે એ એસએસસી બોર્ડની અંદર મિત્રો એ ચોપડો તમારા માટે ખાસ અગત્યનો થઈ રહેશે તો યુ ઓલ ધ બેસ્ટ વેકેશન માટે પરીક્ષાની તૈયારી માટે સાથે સાથે તમારા ઉત્તમ કારકિર્દીની ઘડતરી ઘડતર કરવા માટે આ જે કિંમતી સમય તમને મળશે વેકેશન મળશે દિવાનું દિવાળીનું એની અંદર એ સમયનો તમે મિત્રો ખાસ ઉપયોગ કરી લેજો કે જેથી કરીને જ્યારે પણ એસએસસી બોર્ડની એક્ઝામ લેવામાં આવે ત્યારે તમને પસ્તાવો ન થાય કે મારી પાસે સમય હતો અને એનો મેં ઉપયોગ ના કર્યો જેના કારણે મારા સારા ગુણ ના આવી શક્યા થેન્ક યુ વેરી મચ